મિત્રો નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 9/9/2020 અને બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો દરરોજ આપની સાથે આપની આજ વિશે વાત કરીશું. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની, તમે ધાર્મિક કાર્યો સાથે આયોજનમાં વ્યસ્ત રહેશો. તમારા સિદ્ધાંતવાદી વ્યાપક દૃષ્ટિકોણ સમાજમાં તમારી છાપને વધારશે, નિખારશે. કોઈ અટવાયેલું કાર્ય ચોક્કસ પૂર્ણ થશે, ધન મળવાના સારા યોગ છે. વાત કરીશું વૃષભ રાશિની, આજે દિવસની શરૂઆત સુખદ રહેશે. તમે તમારા કામને સમજી વિચારીને શાંતિપૂર્ણ રીતે કરશો. તમારા વિનમ્ર સ્વભાવના કારણે તમે લોકો સામે ચોક્કસ યોગ્ય રીતે કાર્ય કારણ બનશો. વાત કરીશું મિથુન રાશિની, શારીરિક રૂપથી આજે તમે બિલકુલ સ્વસ્થ રહેશો. તમારા કામને નવું સ્વરૂપ આપશો, વધારે રચનાત્મક રીત અપનાવશો. તમારી જીવનસાથી અને જીવનશૈલીને ઉન્નત કરવા માટે પ્રયત્ન કરશો. વાત કરીશું કર્ક રાશિની, દિવસ થોડો મિશ્રિત પ્રભાવ આપનારો છે. બપોર પછી સમય અનુકૂળ રહેશે. વિદ્યાર્થીની પોતાની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. વાત કરીશું અહીંયા સિંહ રાશિની, તો આજના દિવસે તમારા મન પ્રમાણે તમારો દિવસ પ્રસાર થશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે. આગળ જોઈને તમારા પર ફાયદાકારક સમય ચાલુ થશે. વાત કરીશું અહીંયા કન્યા રાશિની, થોડા સમયથી ચાલી રહેલા તમારા પ્રયાસોને સફળતા મળશે. સમાન વિચારધારાવાળા લોકો મળવાથી આંતરિક સુખ મળશે. ગૃહિણી કામકાજ મહિલાઓ પોતાના ઘર પ્રત્યે જવાબદારી નિભાવવામાં સક્ષમ રહેશે. વાત કરીશું આજના દિવસે અહીંયા તુલા રાશિની, આજના દિવસે મિશ્ર ફળદાયી આજનો દિવસ છે. કોઈ મિત્રો દ્વારા મહત્ત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થાય. તમારા ભવિષ્યમાં સંબંધિત કાર્યો માટે ખૂબ જ લાભદાયી રહેશે. મોટો ઓર્ડર પણ પ્રાપ્ત થઈ શકે એમ છે. વાત કરીશું તુલા રાશિની, આજે કોઈ શુભ સમાચાર મળવાથી આખો દિવસ સુખમય પ્રસાર થશે. ધન સંબંધિત મામલે સફળતા પ્રાપ્ત થશે. કાર્ય સંબંધિત યોજનાઓ સમયે સફળ થવાથી સ્વકન મળશે. વાત કરીશું તુલા રાશિની, છેલ્લા થોડા સમયથી તમારા નજીકના લોકો સાથે ચાલી રહેલી ગેરસમજનું નિવારણ થશે. આશાની કિરણોનો ઉદય થશે. સંપત્તિના ભાગલા ચોક્કસ થશે. વાત કરીશું આજના દિવસે અહીંયા મકર રાશિની, તો જો કોઈ રાજકીય કામ અટવાયેલા હોય તો આજના દિવસે તમે પૂર્ણ કરવાનો યોગ છે. કોઈ નજીકના સંબંધિત તથા ધાર્મિક આયોજન સંબંધિત સમારોહમાં પણ જવાનો અવસર પ્રાપ્ત થશે. વાત કરવી છે કુંભ રાશિની, તમારી યોગ્યતાને આવડતને સમાજમાં સંબંધીઓ વચ્ચે વખાણ થશે. વિદ્યાર્થીઓ આજે આશા પ્રમાણે પરિણામ પ્રાપ્ત થશે. તણાવથી રાહત મળશે. ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. મિત્રો વાત કરીશું આજના દિવસે અહીંયા મીન રાશિની, આજે શાંતિદાયક ધનદાયક સમય છે. તમે કોઈ નવી ટેકનિકના પ્રયોગો લોકો આગળ રજૂ કરશો, ચોક્કસ તમે સફળતા પ્રાપ્ત કરશો, સફળ રહેશો. ઘરને સજાવવામાં નવી વસ્તુઓની ખરીદી સંબંધિત યોજનાઓ પણ બનશે. તમારા કાર્યશૈલીથી યોજનાઓ વધારે પડતી ચોક્કસ પ્રકાશમાં આવશે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે જડેશ ટીવીની ચેનલની અંદર મેં સંબોધન કર્યું છે. મિત્રો ભાદ્રપદ માસની અંદર કૃષ્ણ પક્ષની અંદર આજના દિવસે આપણે જોઈએ તો આપ સાતમનું શ્રાદ્ધ કરશો. સાતમના શ્રાદ્ધના પિતૃઓ કે જેના ઘરની અંદર જે પિતૃઓએ સાતમના દિવસે આ સૃષ્ટિની અંદરથી અહીંયા ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરી હોય, તે પિતૃઓએ સ્વર્ગની અંદર વાસ કર્યો હોય, તે પિતૃઓને તૃપ્ત કરવા માટે તેમના ઘરના સ્વજનો આજના દિવસે ચોક્કસ રીતે તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધની અંદર સવારના સમયની અંદર સ્નાનાદિ કર્મ કર્યા પછી ઘરની લેડીઝોએ સારી સુંદર ચોખ્ખાઈથી રસોઈ બનાવી અને રસોઈ બનાવ્યા પછી તે રસોઈને કાગવા સ્વરૂપે આકાશમંડળની અંદર ધાબા ઉપર ચડી અને ઘરના પુરુષભાઈઓએ નાખવી જોઈએ. શક્ય હોત આજના દિવસે બુધવારનો દિવસ છે, ભગવાન વિષ્ણુની આરાધના આજના દિવસે ઉત્તમ છે. બ્રાહ્મણોને બોલાવી વિષ્ણુ શસ્ત્રનો પાઠ કરાવો, વિષ્ણુ શસ્ત્રનો પણ પાઠ કરાવો અથવા પુરુષોક્તોના પાઠ કરાવી અને તે બ્રાહ્મણોને જમાડી અને બ્રાહ્મણોને ઉત્તમ વસ્ત્ર દાન કરો, દક્ષિણાનું દાન કરો, સાથે બ્રહ્મયજ્ઞ તર્પણ જમ્યા પહેલાં કહેતા કાગવાસ નાખ્યા પહેલાં કરાવો. દેવ મનુષ્ય પિત્ર તર્પણ કરો. અને મારી ખાસ રજૂઆત છે મિત્રો કે નુમ હોય, એકાદશી હોય, બારસ હોય કે અમાસ હોય, આપના ઘરની અંદર અમુક પિત્રોને તૃપ્તિ માટે મહાલય શ્રાદ્ધ આપ કરી શકો છો. મહાલય શ્રાદ્ધ કરવાથી તમારા તમામ પિત્રો તૃપ્ત બનશે, તમને આશીર્વાદ પ્રાપ્ત કરાવશે અને તમારું આવનારું વર્ષ સુખદ શાંતિમય સંપત્તિમય, તમારા સંતાનોના વિકાસની અંદર પણ કોઈ અવરોધ નહીં આવે. ચોક્કસ રીતે આ કાર્ય કરો અને આપ ચોક્કસ રીતે પુણ્યશાળી બનો. મિત્રો જડેશ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય